Webuzz Community Channel, Community Media Center, Bolton, UK द्वारा संचालित गुजराती कार्यक्रम एक मुलाकात में आपनु स्वागत छे। मारू नाम इम्तियाज पटेल परिडियावाला छे अने हूँ गुजराती विभाग नो संचालक छु। जेम के आप सब जाणो छो कि Webuzz चेनल अने खास करीने एक मुलाकात विभाग ये आपना सौनो विभाग छे। આ વિભાગમાં આપણે રસ પડે, બધાને રુચિ પડે, કંઈક જાણવાનું મળે, માહિતી મળે એ ઉદ્દેશથી અલગ અલગ મહેમાનોને આપણે સ્ટુડિયોમાં બોલાવી અને તેઓ સાથે વાતચીત કરીએ છીએ। ખાસ કરીને આપણી સામાજિક સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, રાજનીતિક સમસ્યાઓ હોય, સાહિત્યને લગતી બાબતો હોય, સમાજને લગતી બાબતો હોય, યા તો પછી નવી પેઢી યા જૂની પેઢીને લગતી બાબતો હોય, એ તમામ બાબતોને આવરી લઈ અને આપણે મહાનુભાવોને બોલાવી તેઓ સાથે રસપ્રદ ચર્ચા કરી એ માહિતી આપ સુધી પહોંચાડવાના અમારા પ્રયત્નો રહે છે। આજે એક મુલાકાતમાં મને ખૂબ જ આનંદ થાય છે કે આપણી સાથે જનાબ શ્રીમાન ડાહ્યાભાઈ પ્રજાપતિ કાર્યક્રમમાં જોડાયા છે। ડાહ્યાભાઈની આમ જોવા જતા વ્યક્તિત્વના અનેક પાસાઓ છે, પરંતુ એમની મુખ્ય ઓળખ તો યુકે અને ભારતમાં એક કવિ અને સાહિત્યકાર તરીકે છે। બ્રિટનમાં કવિ સંમેલન હોય ત્યાં ડાહ્યાભાઈ ખૂબ જ શાંતિથી અને સ્વસ્થ રીતે પોતાની કૃતિઓ રજૂ કરતા હોય છે અને શ્રોતાગણોની વાહવા મેળવતા હોય છે। તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહોથી ખૂબ જ પરિચિત છે। રમેશ પારેખ અને હરીશ મીનાશ્રુ સાહેબ જેવા આધુનિક અને અનુઆધુનિક કવિઓના સર્જનનો પણ તેમને પરિચય છે। આજે ડાહ્યાભાઈ સાથે એક મુલાકાતમાં આપણે સાહિત્ય અને સમાજની થોડીક વાતચીત કરીશું અને Webuzzને આજે તક મળી છે એ મારા માટે અને આપણા સૌ માટે આનંદની વાત છે। તો Webuzz ટીમ વતી, શ્રોતાઓ વતી અને ખાસ કરીને દર્શકો વતી હું ડાહ્યાભાઈનું એક મુલાકાત કાર્યક્રમમાં સ્વાગત કરું છું। ડાહ્યાભાઈ આપનું સ્વાગત છે એક મુલાકાત કાર્યક્રમ। સૌ પ્રથમ તો અમારા શ્રોતા મિત્રોને અને દર્શકગણને તમારા બેકગ્રાઉન્ડ વિશે, એટલે ખાસ કરીને તમારા જન્મ વિશે, બાળપણ વિશે અને શિક્ષણ વિશે કંઈ કહેશો? મારો જન્મ સુરત જિલ્લા, અત્યારે તો એ જિલ્લો વ્યારા જિલ્લો થઈ ગયો છે, પરંતુ પ્રથમ વલસાડ જિલ્લો નહોતો, ત્યાં સુરત જિલ્લામાં ઉહારી ગામમાં થયો હતો 1952માં, અને એક સામાન્ય કુટુંબમાં થયો હતો જ્યાં પિતાશ્રીને વાંચનનો ઘણો જ શોખ હતો અને એમણે આ સંસ્કાર દીધેલા સાહિત્ય પ્રત્યે, પરંતુ કાવ્ય પ્રત્યે મને કશી જ રુચિ નહોતી અને એ રુચિ થઈ બારડોલી કોલેજમાં જ્યારે પટેલ સાહેબના જે કોરિયા કાવ્ય સંગ્રહ ભણાવતા, એ કવિશ્રુ નામ હમણાં યાદ નથી આવ્યું, પરંતુ ત્યારે મને થયું કે આપણી ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે અને મેં થોડું થોડું લખવાનું શરૂ કર્યું। ત્યાંથી બોમ્બેથી નૂતન ગુજરાત સાપ્તાહિક નીકળતું, એમાં આનંદ મેળામાં મેં એક બે ચાર રચના મોકલી, ઇન્દ્રદેવ આચાર્ય મારી રચનાઓ પ્રસિદ્ધ કરી અને એ રીતે મારો ઉત્સાહ વધતો ગયો। અને પછી જ્યારે વિદ્યાનગરમાં ગયો ત્યાં આદમ ટંકારવીની યાડોના પરફ્યુમ છે, પછી રમેશ પારેખની અમરેલી લીલી બધા કાવ્યો વાંચ્યા, ત્યારે ભલે હું અંગ્રેજી સાહિત્ય ને બીએડની ટ્રેનિંગ માટે ગયો, પરંતુ ગુજરાતી પ્રત્યેનો લગાવ વધતો જ ગયો અને કલા કેન્દ્રમાં અમારી દર ગુરુવારની સાપ્તાહિક મુલાકાતમાં એ રસ કેળવાતો રહે અને આજે લેખક તરીકે મને જે થોડી ઘણી સોલકુલી મળી છે એ માટે અદમભાઈનો, રમેશ વેપારીકનો, હરીશ મીનાંશનો, જયેન્દ્ર શેખરીવાનો હું ખરેખર ઋણી છું, અને સાથે ભગવતી કુમાર શર્મા કે જેમને મેં મારા કાવ્યો પ્રથમ મોકલ્યા, એમણે કહ્યું હતું કે આશાનો તંતુ લાગે છે, એમની સાથે મારે ઘણી વાર વાતચીત થાય છે અને જે નાનકડું બીજ છે, આશાનું બીજ શબ્દ વાપર્યો, એ આટલું જે કંઈ થયું છે એ સૌની કૃપાને આધાર છે। ક્યાં વાત હૈ, તો તમારું જે શિક્ષણ હતું એ ત્યાં ગામમાં જ અને બીજી કઈ કઈ જગ્યાએ થયું? મારું મુખ્ય શિક્ષણ ગુહારી ગુજરાતી પ્રાથમિક સ્કૂલમાં થયું હતું, પછીનું બીટી એન્ડ કેએલ ઝવેરી સ્કૂલમાં, હાઈસ્કૂલમાં થયું હતું। એક વિદ્યાર્થી, આદર્શ વિદ્યાર્થી તરીકે મારી ગણાતી, પરંતુ તોફાનીજી વિદ્યાર્થી તરીકે પણ હું પંકાઈ ગયો હતો, અને જ્યારે ગાંધી સ્પર્ધામાં, નિબંધ સ્પર્ધામાં મને મોકલ્યો ત્યારે
માયાબેન કલ્પનાબેન એમણે મારા નિબંધની પહેલી નોંધ લીધી હતી કે કંઈક લખી જાણે છે, ને આખા સ્ટાફે કીધું કે આ સ્કૂલનું નામ નાક કપાવવાનો. અને તે છતાં એમણે મહેનત કરી મારા પ્રત્યે, અને જ્યારે નિબંધ સ્પર્ધાનું પરિણામ આવ્યું ને સ્કૂલમાં પત્ર આવ્યો કે તમારી શાળાનો વિદ્યાર્થી પ્રથમ આવ્યો છે સાકાસુર જિલ્લામાં, તો મને પ્રિન્સિપલની સ્કૂલમાં ઓફિસમાં બોલાવવામાં આવ્યો. હું તો બર્થડે સંભાળતા સંભાળતા કહે કે આજે પકડાયો તોફાન કરતા, પણ તો સારે મારી પીઠ થાબડી અને એ જે ક્ષણ હતી એ હજી મારા મન એટલી જ જીવંત લાગે છે કે સારે મને પીઠ થાબડી કહ્યું કે દયા રંગ રાખ્યો છે. તો તો સરનું નામ હતું મોહનભાઈ દેસાઈ. મોહનભાઈ દેસાઈ સાહેબ, ચાલો સરસ મતલબ. અને મને આનંદ થયો કે આપે આપના સાહેબને યાદ કર્યા આજે, અને જો કદાચ સાહેબ હોય અથવા તો એમના કોઈ કુટુંબીયનો હોય અને જો એ આ માધ્યમને જોતા હોય તો એમને પણ ઘણો આનંદ થશે કે તમે આજે તમારા ગુરુને મતલબ કે એક શ્રદ્ધાંજલિ મતલબ અર્પણ કરી. ખાસ તો મારે મારા સંપર્ક સાધવાની ઘણી કોશિશ કરી છે કલ્પનાબેન, માયાબેન મુગરા, કે જેમણે મને પ્રથમવાર એવું ભાન કરાયું કે હું લખી શકું છું. બાકી નિબંધ લખવા સિવાય મને બીજી કશી પ્રવૃત્તિમાં રસ નહોતો, અને કાવ્ય પ્રત્યે તો મને જરાય લગાવ નહોતો. ઉલટું હું તો બહુ બબડતો કે નરસિંહ મહેતા આ બધા કવિઓ લખે ને આપણે કેમ બધા યાદ કરવા પડે. મારું માથું દુખતું, ખરેખર મારું માથું દુખતું, કવિતાનું નામ સાંભળીને મારું માથું દુખતું. મને તમારો ભાવ ગમ્યો કે એ લોકો તો લખતા લખી નાખે, આપણે બધું આપણે કેમ બધું માથાકૂટ કરવાનું કરવાનું સંબંધ ના પડે પૂરેપૂરી. That's good. So, ડાયાભાઈ કઈ સાલમાં તમે યુકે આવ્યા અને કયા શહેરમાં વસ્યા અને ત્યાંનું જીવન કેવું હતું એ વિશે ટૂંકમાં અને થોડીક માહિતી આપશો. મારું આગમન આ દેશમાં 8 જાન્યુઆરી 1979 થયું, અને ત્યારે મારી ધર્મપત્ની જે અત્યારે દુનિયામાં નથી એના પિતાશ્રી મારી સાસુજી સાથે અને લઈને આવ્યા હતા એરપોર્ટ પરથી, મારા સાડો અને ધનસુખભાઈ અને સહિતાબેન. અને જ્યારે ઘરે આવ્યો તો એ ખરેખર રોમાંચક અનુભૂતિ હતી, કારણ કે આપણે લાકડાના બેન્ચ પર બેસવા ટેવાયેલા, અહીં સોફા પર બેઠા, તો મને તો થયું કે આ બરાબર લક્ઝરી છે. પછી મારી પત્નીએ કીધું કે ભાઈ સોફા જે પોચા છે ને તમે શું બનાવતા છે કે પ્રશંસા કરો છો? ના, આ સરસ સોફા છે. ક્યાં વાત છે. તો બ્રિટનમાં આવીને સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ ક્યારે શરૂ થઈ? સાહિત્યની પ્રવૃત્તિ '73 એક કાવ્ય લખ્યું હતું ગરીબી હટાવો, ત્યારે ઇન્દિરા ગાંધીની બોલબાલ હતી કે ગરીબી હટાવો સૂત્ર લખ્યું. બિલકુલ. પછી મને ઇન્દ્રદેવ આચાર્યએ કહ્યું કે કાવ્ય કે તમારી રચનામાં કટાક્ષ કરતા વ્યંગ પર વધારે ભાર મૂકો. અચ્છા. તો એમની સલાહને મેં માન આપીને ક્રિકેટનું તો મેં કોઈ દિવસ રમ્યો નથી, પરંતુ ક્રિકેટ નામની ક્રિકેટ ઇન લવ નામની એક કવિતા લખી હતી કે શહેરની ભીની પીચ જેવી શહેરની સડક પર તું સામેથી આવતી હતી, બેદીના સ્પિન બોલિંગ જેવા લોભામાં સ્માઈલો રેલાવતી, હૈયું મારું ફ્લેચરનું પાટિયું ધસી ગયું તને ભેટવા, પરંતુ સોલકાની ચુસ્ત ફિલ્ડિંગ જેવી તારા કાકાની નજરમાં હું ઝડપાઈ ગયો અને હજુ ખાતું ખોલાવતી પેલા ટમુ ભેગો થઈ ગયો. ક્યાં વાત સાહેબ, બહુ સરસ. આ પંક્તિ ત્યારે લખી? ત્યારે 73 લખી હતી. અને નવાઈની વાત એ છે કે આજ સુધી મેં ક્રિકેટ હું પોતે રમ્યો નથી. નિરીક્ષક શક્તિની દાદ આપવી પડે. તો તમે ખૂબ વાંચો છો અને વિચારો છો, તો બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય વિશે જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે, અને અત્યાર સુધી તમે ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ ભાગ લીધો, તો બ્રિટનમાં આ સાહિત્ય પ્રવૃત્તિ વિશે તમારું ઓબ્ઝર્વેશન શું છે અને એનું ભવિષ્ય એક કવિ અને સાહિત્યકાર તરીકે તમે શું જોવો છો? ગુજરાતીમાં ભાષાની કાવ્ય રચનાઓ ગઝલો અને જે નવા નવા લેખકોને કવિઓને જે પ્રોત્સાહન મળે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આવું વાતાવરણ મેં ક્યાંય જોયું નહોતું ઇન્ડિયામાં. માત્ર સાંભળતા કે રેડિયો પર સાંભળતા કે ન્યૂઝ પેપરમાં વાંચતા કવિઓની રચના, પરંતુ સ્વયં જાતે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય તો ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું ધાર્યું કે. અને ખરી કૃપા તો મારા ગુરુજીની છે અદમભાઈની, કે એમણે મને પ્રોત્સાહન આપ્યા કીધું અને મારી હિંમતને વધારી. એ સાથે બેદારભાઈ લાજપુરી અને વસુબેન ગાંધી જેમણે મને
પ્રથમ કાર્ય એમના સમારમાં બોલાવીને થોડીક જે હિંમત આપી હતી, પછી થોડી થોડી રીતે લગતા સહયો અને આ રીતે કાર્યરત ચાલતું રહ્યું. પરંતુ મને બીજાઓની રચના સંભાળવાનું, વાંચન કરવાનું જેટલું ગમે છે એટલું મારી પોતાની રચનાઓ માટે બોલવાનું નથી ગમતું. અચ્છા અચ્છા, તો તમારો શું અભિપ્રાય છે કે નવી પેઢીમાં આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય ખાસ કરીને યુકેમાં સચવાશે? મને લાગે છે દરેક ભાષા એક સંક્રાંતિ કાળમાં પસાર થતી હોય, ટર્બ્યુલન્ટ ટાઈમ કહીએ આપણે, કે ટ્રાન્ઝિશનલ પીરિયડ, કે આ ગાડીમાંથી ઉપડાને પેલી જ ગાડીમાં જાઓ, એ બે વચ્ચે જે ઝડપ ઝડપ થતી હોય હમણાં એ પસાર થઈ ગયો છે એ તબક્કો. અને જે કંઈ સારું છે એ તો રહી જ જવાનું છે, અને જે કંઈ નથી આજના જમાના સાથે સુસંગત એ કદાચ પાછળ રહી જશે. જાણે કે આપણે નૌકા ડૂબીમાં હોય અને જેટલું જેટલું કિંમતી વસ્તુ સાચવી લેવા, જેમ આપણી ભાષા આપણને એટલી કિંમતી, એટલી હૈયાસર્ષિત છે કે ટકી રહેશે. મારું તો અનુમાન છે, મારું તો ધારવું પણ છે અને માનવું પણ છે કે ગુજરાતી ભાષા કોઈને કોઈ સ્વરૂપમાં જળવાઈ જ રહેશે. ક્યાં વાત છે, બહુ પોઝિટિવ અભિગમ છે આપનો ડાયાભાઈ સાહેબ. તો હવે તમારી તમને ગમતી એકાદ બે રચનાઓ અમારા શ્રોતાઓ અને દર્શકોને સંભળાવવા વિનંતી છે. આ જે મને કાવ્યનું તમે આમંત્રણ આપી માટે આનંદ પરથી એક ઉલ્લેખ કરવાનો રહી ગયો છે કે મને જો કાવ્ય કે રચનાઓ પ્રત્યે જો કંઈક રુચિ પેદા થઈ હોય તો કવિશ્રી શૈલેન્દ્રને લીધે, હિન્દીના જે રાજ કપૂરના માનીતા કવિ, એમને કોઈ પણ રચના હોય તો મને એટલી બધી હૈયાને સ્પર્શી જતી કે મને કે કેટલું સુંદર લખે છે. એમના વિશે જ્યારે મેં ઇન્ટરનેટ પર માહિતી વાંચી તો મારી આંખ ભરાઈ ગઈ. બે ત્રણ કલાકનો પ્રોગ્રામમાં એક ધારો જેવો, ને ખરેખર મારી દીકરીઓનો આભાર માનું. બન કે પથ્થર હમ પડે છે સુની સુની રાહો પે, ભૈયા મોરે રાખી કે બંધન કોના ભૂલાના, એવા અનેક ચિરસ્મરણીય ગીતો છે કે જેમાં આપણને પૂરેપૂરી અનુભૂતિ થાય છે. અને બેટી બેટીનું એક ગીત છે કે કોણ આ ગાય ધર કિસકી દેખે રાહ હમ, જી રહે હૈ ફિર ભી હમ સિર્ફ કલ કી આસ પર. તો એ જે કાવ્યના સંસ્કારને જે લગની હતી એ પછી ગુજરાતી મને થયું કે આ જે અમારા સર હતા જેમણે કોડિયા ભણાવ્યું શ્રી ધરાણીના, તેનાથી કે આપણી ગુજરાતી ભાષા પણ એટલી જ સક્ષમ છે. અને અદમભાઈના કાવ્ય વાંચ્યા પછી તો મને થયું કે ના, આ તો ભાષાને ભૂલવા જેવી નથી. ને રમેશ પારેખ સાથે પણ મારી ઓળખાણ થઈ, વાતચીત થઈ, હરીશ્ર મિત્ર છે, ને આ રીતે કાર્ય ચાલતું રહ્યું. હવે મારી રચનાઓ પર આવું છું. પહેલાં હું તમે કહું કે એક રાવજી પટેલે એક ખૂબ જ પ્રખ્યાત કવિતા છે, મારી આંખોમાં કંકુના સૂરજ આથમ્યા. અને એ જ્યારે એની સમીક્ષા વાંચતો હતો, સુરેશ જોશી કહે છે કે આટલો યંગ કવિ, આટલો જુવાન કવિ આટલું કરુણ લખે, તો હવે કંકુનો સૂરજ એટલે કે સ્ત્રીના સૌભાગ્યની નિશાની. અને મારા મનમાં કાયમ ઘોટાડું કોલેજના વર્ષોથી જ્યારથી આ રચના વાંચી કે આ કંકુને જે પર્યાય છે એને મારે કંઈક પોઝિટિવ રૂપમાં મૂકવું છે. અને મેં આ રચના લખી હતી કે કંકુ સૂરજ ઝળહળ ઝળહળ, ચહેરો પૂનમ ઝળહળ ઝળહળ, રાત તિમીર વિરહની લાંબી, યાદનો દીપક ઝળહળ ઝળહળ, નામ તારું લઉં છું જ્યારે થાય છે ભીતર ઝળહળ ઝળહળ. હવે તારું નામ લઉં છું એ ધૂની માંડલિયાને આ પંક્તિ ગમી હતી. એમણે મારા પર પત્ર પણ લખ્યો કે તારું એટલે કે માલિકનું નામ, પણ તું મારા મનમાં તો ત્યારે એવું કશું જ નહોતું. નામ તારું લઉં છું ત્યારે થાય છે ભીતર ઝળહળ ઝળહળ, ઉદાસી મારી ભાગે ઝટપટ, સાંભળી તારું હાસ્ય ખળખળ, વહે સદા જ આ પ્રેમની ગંગા, અંતકરણ સુ ઝળહળ ઝળહળ, નિહાળું તને હું ઝળહળ ઝળહળ, આત્મ જ્યોતિ ઝળહળ ઝળહળ. જે સબલાઇન બ્યુટી હોય આપણે જેની હાથે રહ્યું મળી ગયું હોય ને જોતા જ, આજે મારી પત્નીનો ચહેરો મને આ સમય દેખાયા કરે છે. ખરેખર લઉં છું એનું નામ, મને થાય છે કે એ ઝળહળ ચહેરો, ઝળહળ યા બધું ખરેખર હંમેશા તાજું રહે છે. ભલે પાર્થિવ શરીર દૂર હોય પણ તો આત્માની અનુભૂતિ તો આ જ છે. ચોક્કસ. અને તમારી એક રચના સાહેબ, બીજી રચના
એક મોડમાં લખી હતી કે આ બધું લખીએ છીએ, રામાયણ છે, મહાભારત છે, આપણા ગ્રંથો છે, એ બધું છે, બધું એ શું છે? બધાને જાણે છે રામાયણ, મોરારી બાપુની કથા સાંભળે છે, લોકો ભૂલી જાય છે, ઉપદેશ સાંભળે છે. તો એ માટે મારા મનમાં એક શબ્દ સૂઝ્યો કે આ બધી શબ્દોની જે આડપણ પણ છે, ઇઝ પ્લેઇંગ વિથ વર્ડ્સ, નો તો મેં લખી હતી રચના કે શબ્દોની જ છે આડપંપાડ, કાપી નાખ માયાની જળ. અચ્છા, આ બધી માયા છે બધી ખોટી, કે ભાઈ હું આમ માનું, પેલા માનું, હું આ ફિલોસોફી મારું, આ છે મારું, તે છે, એ બધી આડપંપાડ છે ને માયાની જળ છે. રણમાં ઝૂરે તરસ્યો છો, તું લે હવે એની સંભાળ. જે આપણો આત્મા છે આ દુનિયામાં ભટકાઈ ગયો છે, લુક આફ્ટર ઇટ અગેન. જગમાં આવી જીવી જા, ફેલાવી દે તું તારી આ, છોડી દે તારા કવચ કુંડળ. આત્મા કેવું એ જ પરિત્રાણ, જે આપણા ઓબ્સેશન્સ છે, બાયસ છે, એ કવચ કુંડળની જેમ આપણી સાથે ચોથી કે વી થિંક કે આપણું આ પ્રોટેક્ટ કરે છે, પણ જ્યાં જ રિયલ આપણને કંઈક ને કંઈક રીતે રોકનાર હોય છે. એટલે કે છોડી દે તારા કવચ કુંડળ, આત્મા કેવું એ જ પરિત્રાણ. લો મોહના પડડ ખુલી ગયા, પાઠને કહો હવે ચડાવે પણ. ગીતાનું જે છે અર્જુન એ થાય છે કે લો મોહના પડડ ખુલી ગયા, પાઠને કહો ચડાવે પણ. સૂટા ભીષ્મ બાણ સંયા પર, રોકી રહ્યું કોણ એમના પ્રાણ. મરવાની તો કરી છે, છતાં બાણ પર જીવ્યા કરે છે, કે રોકી રહ્યું કોણ એમના પ્રાણ. અર્થના ઉંબર ઓળંગ્યા, ભીતર છે તેને તું જ્યાં. જે આ બધા મિનિંગ છે એ બધાને જસ્ટ ફરગેટ અબાઉટ ઇટ, ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વોટ વિધિન ઇનસેલ્ફ. અને એક બીજી રચના છે, વાઇફને એ લોકોને બમણ બ્રિજ શોપિંગ સેન્ટરમાં લઈ ગયો, ત્યાં રિસર્ચ સેન્ટરમાં. ને એ લોકો નાની બેબી હતી પણ ને 5-7 વર્ષની, ત્યારે કે તમે શું કરો, મને પાણીનો ડર લાગે, મારે નથી આવું, તો શું કરું, કંઈ લખો કવિતા, કે સાના પર લખું. એને હું આ વોઝ લુકિંગ ફોર સબ્જેક્ટ, ને એ તો સાવ ભલી ભળી નહીં કે કાગળ પર લખો, બીજાના પર લખો. સો બેઠો પછી મેં કે હવે ચેલેન્જ આપી છે, કંઈક તો કરવું પડશે. તો કલમ લીસોટા કાગળ પર, તરંગ ટૂંકા કાગળ પર, કલમ લીસોટા કાગળ પર, તરંગ ટૂંકા કાગળ પર, જંખે કિનારા વિરહ મિલનના, પ્રતિતિ પ્રણયની કાગળ પર. જ્યાં સુધી પહેલાના જેમનો આઈ લવ યુ એમ કરી કાગળ લેટર ના પડતા, ત્યાં સુધી ચેન ના પડતું, તેની વાત છે. અગદમ બગદમ કાગળ પર, વિસ્તય કલ્પના કાગળ પર, જે બધું ખરું ખોટું લખે તે બધું કાગળ પર. ફોકટ વાયદા અગસ્ત્યના, લખ્યું હતું ક્યાં કાગળ પર. હવે અગસ્ત્ય આ જે મિથિકલ રેફરન્સ છે, તે અદમભાઈની સીધી અસર છે કે કોઈને કોઈ શાસ્ત્રની વાત હોય યા કદી અગસ્ત્ય વાયદા આપી ગયા હતા વિંધ્યાચળ પર્વતે, કે ભાઈ અહીંયા તું ઉભો રહે, હું આવું ત્યાં સુધી. કારણ કે વિંધ્યાચળ પર્વત ઉપર ચડતા ચડતા એટલો બધો ચડી ગયો કે દેવોની ચિંતા થવા મળી કે આ તો છાપરું તોડી નાખવાનું આપણું. એટલે અગસ્ત્યને મોકલા, અગસ્ત્ય નમ્યા ને કીધું અમે શ્રી હું આવું છું સુધી. એટલે કે ફોકટ વાયદા અગસ્ત્યને, એને જૂઠો વાયદો કર્યો કે લખ્યું હતું કે કાગળ, એને કે લેટરમાં લખી દીધું. લખી રહ્યો છું ગઝલ કાગળ પર, મહેકે મન ઉપવન મારું કાગળ પર. બધું પત્ર કાગળ પર જ ચાલતું હોય. ક્યાં વાત છે. તો હવે બીજી એક બે નાની રચનાઓ, નાની રચનાઓમાં વિનંતી છે આપને. એક રચના ગુજરાત સમાચારમાં પ્રગટ થઈ હતી, જે મેં બહુ જ વર્ષો પહેલાં લખી હતી, લાંબી છે, પણ એની જે પંક્તિઓ છપાઈ હતી જીવન વિશેની, કે હે મૃત્યુ માતા, હે મૃત્યુ માતા, મને તારા ખોળામાં ફરીથી રમવા દે. સ્મશાનની લાલ ચોર જવાળાની આ તરફ દુનિયાની કોઈ બુરાઈ પ્રવેશી શકતી નથી. માણસ છે કે લોભ મોહ હોય તે એમ તો નહીં કે ચાલ હું પણ અંદર ઝડપાઈ જાય ચિત્તામાં. ને દક્ષાબેન વ્યાસ કહે ને કે આ પ્રજાપતિ બહુ ગંભીર લખે છે, અને ત્રિપાઠી સાહેબ કહે છે એ લખે છે એ જુદું, ને જીવે છે એ જુદું છે. પરંતુ મારી પત્નીના અવસાન પછી મેં એક લખી હતી રચના, કે ક્યાં શોધું તને હવે, ક્યાં શોધું તને હવે, કોને પૂછું તારા હાલ, હૈયાનું હેક મારા અંતરનું વાલ, પૂછે બસ એક જ સવાલ, ક્યાં શોધું તને હવે. જીવનમાં ખરેખર આપણે હોય કે ભાઈ શોપિંગમાં ગઈ છે, અહીંયા ગઈ છે, આવી જશે, પરંતુ એ ના ખબર પડે એટલે ક્યાં શોધું તને હવે. અને અંતમાં એક છેલ્લી ટૂંકી રચના સંભળાવવા વિનંતી રાયાભાઈ સાહેબ, અને પછી આપણે આ મુલાકાતનો અંત કરીએ સાહેબ. બહુ બહુ સરસ રસપ્રદ વાતો અને બહુ ભાવુક વાતો દયાભાઈએ કરી, અને મને
ખાતરી છે કે અમારા શ્રોતાઓ અને દર્શકોને એ વાત તો ખૂબ જ મતલબ ટચ કરી હશે. થેન્ક યુ. આ રચના મેં પ્રથમ હિન્દીમાં લખી હતી અને અછાંદસની લાંબી લાગે છે પરંતુ બે મિનિટમાં સમાપ્ત થઈ જશે. કે સફળતા મેરે કદમો કો ચૂમતી થી ક્યોંકિ મેરે પાવ સિર્ફ પાવ ભી નહીં થે વો થે મેરે અરમાનો કી પંખ. મેં ધરતી પર રહેકર ભી આસમાન કી ઊંચાઈ કો મન કે સંકલ્પ માત્ર સે છૂ લેતા થા. નદી પર્વત ઝરને બાદલ મન જૈસે મુજમે હી સીમિત હો ગયે થે. ફિર એક દિન મેરે પાવો ને ધરતી કો છૂ લિયા. માનો ઉસ દિન સે પેરો કી તરહ એક લગાવ સા હો ગયા. જેમી સે આસમાન સે જમી પર પ્રત્યારોહણ મુજે ફૂલો કી પોઢો કી ખુશીઓ દેને લગે ઓર મેરે પાવો ને ભી કહા હમે પંખ નહીં ચાહે પેર હી રહેને દો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા એક કવિ, સાહિત્યકાર અને ચિંતક, જો હું કહું તો એમાં બિલકુલ ખોટું નથી, આપણા ખૂબ જ માનનીય અને સન્માનનીય ડાયાભાઈ પ્રજાપતિ સાહેબ. તો બી બસ ટીમ વતી સાહેબ, શ્રોતાઓ વતી, દર્શકો વતી આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ એક મુલાકાત અમને આપી અને આ મુલાકાતને પોતાના અનુભવો, કવિતાઓ, રચનાઓ અને બહુ જ બૌદ્ધિક મતલબ કે ફિલોસોફિકલ એક્સપ્લેનેશન સાથે યાદગાર બનાવેલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ઘણો જ આભાર અને વિશેષ આભાર તો શ્રોતાઓ તથા દર્શકોનો કે જો આ નવી ચેનલને પ્રોત્સાહન આપે છે અને દિન બ દિન આની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જ રહે એ મારી શુભેચ્છા, શુભકામના. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા, હું ગુજરાતી વિભાગીય મુલાકાત કાર્યક્રમનો સંચાલક છું. આ કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જ્યાં પણ રહો આનંદમાં રહો, પોતાનો ખ્યાલ રાખો, પરંતુ સાથે સાથે બીજાઓને પણ આનંદમાં રાખો, બીજાઓનો પણ ખ્યાલ રાખો. ફરી વખતે ફરી એક મુલાકાતમાં બીજા એક મહાનુભવની વિભૂતિ સાથે આપણે મળીશું એ આશા સાથે આપનો આભાર.